પરિણામ સારું આવ્યું તો માધાપર શાખા આલ્ફા પ્લસની બ્રાન્ચનું પહેલા જ વર્ષે 100% પરિણામ. આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ દરેક શિક્ષકોની મહેનત જોવા મળી છે. SSCમાં જનરલ ઓપ્શનનો વિદ્યાર્થીઓને ભરપૂર લાભ મળ્યો, આથી પરિણામ પણ ઊંચું આવ્યું છે. આલ્ફા પ્લસ ભુજમાં ધોરણ 10માં A1 ગ્રેડમાં 48 વિદ્યાર્થીઓ, જ્યારે A2 ગ્રેડમાં 92 વિદ્યાર્થીઓ આવ્યા છે. ધોરણ 12માં A1 ગ્રેડમાં 11 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડમાં 38 વિદ્યાર્થીઓ આવ્યા છે. આ વખતે પરિણામ ઊંચું આવ્યું છે, જેની પાછળ આલ્ફા પ્લસના વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ શિક્ષકોના સાથ સહકારથી શક્ય બન્યું છે. તેમજ માધાપરની વાત કરીએ તો માધાપર શાખા આલ્ફા પ્લસની બ્રાન્ચ, જે પહેલા જ વર્ષમાં SSCમાં A1 ગ્રેડ મેળવનાર 8 વિદ્યાર્થીઓ, જ્યારે A2 ગ્રેડ મેળવનાર 21 વિદ્યાર્થીઓ આવ્યા છે. માધાપરમાં પહેલા જ વર્ષે 100% પરિણામ આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. હું ગૌરી ધર્મેન્દ્રભાઈ, મને 12 કોમર્સમાં 99.03% અને 90.85% આવ્યા છે અને ખૂબ જ સરસ લાગણી અનુભવું છું. ગમે ત્યારે કોઈ પણ વિષયમાં જ્યારે પણ શિક્ષકોની જરૂરત રહેતી હતી ત્યારે આલ્ફા પ્લસના તમામ શિક્ષકો અમને મદદ કરતા હતા. કોઈ પણ સમયે જે પણ ડાઉટ હતો ત્યારે બધા શિક્ષકોએ બધા વિષયમાં ડાઉટ સોલ્વ કર્યા છે. આલ્ફા પ્લસની મદદ જો ન મળી હોત તો મને આશા ન હતી કે A1 આવી શકે. નમસ્તે, મારું નામ ઠક્કર સ્તુતિ છે. હું આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરની માધાપર બ્રાન્ચમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મને SSC બોર્ડમાં 91.17% મેળવ્યા છે. મેં હું ખાસ આભારી છું મોહમ્મદ સર, મોરાણી સર અને શેફાલી મેમની, જેમને અમને ખૂબ મહેનત કરાવી અને ત્યાંના માધાપર બ્રાન્ચના સ્ટાફને પણ ખૂબ જ આભારી છું. એ લોકો એક્ઝામ ટાઈમે અમને ખૂબ જ મોટિવેટ કર્યા અને વિધાઉટ સ્ટ્રેસ રાખવાના બહુ જ પ્રયત્નો કર્યા હતા અને આજે આટલા ગુણ પ્રાપ્ત કર્યા છે તો એમની જ મદદથી કર્યા છે. થેન્ક યુ. નમસ્તે, મારું નામ મીરા ગણાત્રા છે અને હું આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં અભ્યાસ કરું છું અને આજે અમારું 10મા ધોરણનું પરિણામ આવ્યું છે, જેમાં મને 93.16% અને 98.55 PR આવ્યા છે અને જે માટે હું આલ્ફા પ્લસના શું કહેવાય સંચાલક મોહમ્મદ સર અને તેમની સંપૂર્ણ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે તેમને સમગ્ર વર્ષમાં અમારી પાછળ જે મહેનત કરી છે તેના માટે હું તેમને ખૂબ ખૂબ આભારી છું. અને ખાસ કરીને જે અમારી ટ્યુશનમાં યુનિટ ટેસ્ટ લેવાતી હતી તે અમને બોર્ડમાં ખૂબ જ સફળતા મેળવવા માટે ખૂબ જ ઉપયોગી રહી છે અને હું આલ્ફા પ્લસનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમને આટલી સારી ટ્રેનિંગ આપી. ધન્યવાદ. મારું નામ ગોરીવા કમલેશભાઈ છે. આજે 12th HSCનું રિઝલ્ટ આવ્યો ત્યારે હું 90.14% સાથે ઉત્તીર્ણ થઈ છું અને આલ્ફા પ્લસની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર કે જેથી આ પરિણામ મેળવવામાં અમને સફળતા અને સહકાર ખૂબ જ રહ્યો છે. અને પહેલેથી જ આલ્ફા પ્લસની ટીમનો સપોર્ટ એટલો રહે છે કે છેલ્લે કોઈ બર્ડન રહેતું જ નથી અને એકદમ ઇઝીલી અને કોઈ પણ ગભરાયા કે ડર વિના એક્ઝામ આપી છે અને એટલે જ આજે આ પરિણામ સુધી અમે પહોંચી શક્યા છીએ. આલ્ફા પ્લસ જેવી ટીમ જો કોઈને પણ મળી રહે તો સફળતાને શિખર છે એ સર કરી જ શકાય છે, ચોક્કસથી કરી શકાય છે. અને ખૂબ ખૂબ આભાર સમગ્ર આલ્ફા પ્લસનો કે જે અમને આટલું સારું પરિણામ મેળવવામાં ખૂબ ખૂબ સહકાર અને વિશ્વાસ મૂક્યો ત્યારે અમે આટલું કરી શક્યા છીએ. મોસ્ટલી અમને જે ક્વેશ્ચન્સ પહેલે આટલી બધી એક્ઝામ આપ્યા પછી જ્યારે બોર્ડની પરીક્ષા આપ્યા ત્યારે અમને કોઈ જ ડર કે નહોતો, ભય નહોતો કે નિર્ભયતાથી અમે એક્ઝામ આપી અને ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે આજે. ને આલ્ફા પ્લસના દરેક પેપર અમને સોલ્વ કરીને ગયા હતા જેથી અમને કોઈ પણ જાતનું બર્ડન નહોતું અને ડર પણ નહોતો. બધું જ પેપરમાં એવું હતું જે અમે પહેલે સોલ્વ કરી ચૂક્યા છે કે એક્ઝામમાં કોઈને કોઈ એક્ઝામમાં આવેલું હતું. માયસેલ્ફ રિયા આવારિયા. મેને ઇસ બાર 10th કી એક્ઝામ દી હૈ જિસકા આજ રિઝલ્ટ થા ઓર મેં 2 યર્સ સે આલ્ફા પ્લસ મેં પઢ રહી હું 9th એન્ડ 10th, જિસમે દોનો સાલ મેં મેને સબ ટીચર્સ કા સપોર્ટ, મોહમ્મદ સર કા ઓર પૂરી ટીમ કા સપોર્ટ પાયા હૈ, જિસકી વજહ સે મેરા આજ ઇતના અચ્છા રિઝલ્ટ આયા હૈ. મુજે 91% આયા હૈ ઓર 97.14 PR. યે બહોત હી અચ્છા રિઝલ્ટ હૈ મેરે લિયે. 9th મેં મેરે પર્સન્ટેજ બહોત હી કમ આયે થે લેકિન 10th મેં બહોત અચ્છા બહુ અચ્છા ઇમ્પ્રુવમેન્ટ હુઆ હૈ, જિસકે લીએ મેં પૂરી આલ્ફા પ્લસ ટીમ કો થેન્ક યુ કહેના ચાહુંગી. સબ ટીચર્સને હમે બહુ બહુ સપોર્ટ કિયા હૈ ઓર ઉન્હોને હમે સિખાયા કે સિર્ફ હમારે સપોર્ટ છે ઓર આપકે પેરેન્ટ્સ કે એક્સપેક્ટેશન સે કુછ નહીં હોગા, લેકિન આપકો ભી મહેનત કરની પડેગી. જિસસે હમને પૂરા સાલ મહેનત કી,
થોડી ડાંટ ભી ખાઈ, લેકિન ફિર હમ લોગો ને બહુત ઇમ્પ્રુવમેન્ટ દિખાયા. પહેલે પહેલે માર્ક્સ ભી કમ આએ, લેકિન લાસ્ટ જો બોર્ડ એક્ઝામ લી થી હમારી આલ્ફા પ્લસ મેં, ઉસમે હમે બહુત હી હેલ્પ મિલી હૈ ઓર ઉસસે હમે પતા ચલા કે હમ કિતના સ્કોર કર સકતે હૈ, જિસસે આજ હમારા યે રિઝલ્ટ આયા. થેન્ક યુ. હું ગો રાધિકા, આઈ એમ કમિંગ ફ્રોમ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર. આજે ટેન્થના રિઝલ્ટમાં મેં 96.66% અને 99.86 PR મેળવેલ છે. આટલું સુંદર પરિણામ પોસિબલ બન્યું છે કારણ કે આલ્ફા પ્લસની ટીમે અમારી પાછળ બહુ જ મહેનત કરી છે. અમે ડાઉટ પૂછ્યા ત્યારે ક્યારેય પણ સમય નથી જોયો અને એવરી ટાઈમ અમારા માટે અવેલેબલ રહ્યા છે. એવું માનવું છે મારું કે કેટલું વાંચું છો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ વાંચેલાને કેટલી વાર રિવાઇઝ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. અને રિવાઇઝ કરવા માટે આલ્ફા પ્લસમાં ફૂલ કોર્સની ઘણી બધી ટેસ્ટ લેવાની છે, જેને કારણે બોર્ડની એક્ઝામનો જરા પણ અમને ભય રહ્યો નથી. અને આલ્ફા પ્લસના બધા જ ટીચર્સે એક પોલ સ્ટાર એટલે કે ધ્રુવ તારા તરીકે અમારા માટે વર્ત્યા છે અને અમને સાચી દિશા બતાવી છે, એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. મારું નામ જાનકી નિલેશભાઈ સોની છે. મને 12th કોમર્સમાં 99.34% અને 91.71% આવ્યા છે, જેના માટે હું આલ્ફા પ્લસની ખૂબ જ આભારી છું. હું મને 11માં 60% આવ્યા હતા ત્યારે મારામાં કોઈ હિંમત જ નથી કે 12th મને A1 આવશે, પણ અમારા આલ્ફા પ્લસના સહયોગથી મને A1 આવ્યો ત્યારે ખૂબ જ ખુશી થઈ. અને આદરણીય મોરાણી સરનો ખૂબ જ સપોર્ટ હતો, તેમજ બધા જ શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ હતો, એનાથી આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. ટાઈમ મેનેજમેન્ટમાં અમને ટીચર બહુ જ મૂંઝવણ થતી, તો અમને ટીચર્સ જ એટલી હેલ્પ કરતા, બધું ટાઈમ ટેબલ બનાવી આપતા કે કઈ રીતે ક્યાંથી ચાલુ કરવું અને રોજના કેટલા સબ્જેક્ટને કેટલો ટાઈમ આપવો, એ અમને પોતાને બનાવવાની જરૂર જ ના પડતી કેમ કે ટીચરનો જ એટલો સપોર્ટ હતો. અને મોટાભાગનું તો અમારું ટ્યુશનમાં જ થઈ જતું, એટલે અમને ઘરે કોઈ બર્ડન જ ના આવતું કે ઘરે અમને ટાઈમ મેનેજમેન્ટ કરવો પડ્યો. અને રાત જાગીને વાંચવું અને એવું અમે કાંઈ જ નથી કર્યું, સિમ્પલ અને વ્યવસ્થિત રીતે ભણવાનું ટ્યુશનમાં જ બધું પતાવી લેતા. નમસ્તે, મારું નામ ગુસ્સાઈ શ્રુતિ છે. હું માધાપર આલ્ફા પ્લસની બ્રાન્ચમાં અભ્યાસ કરું છું. મને હમણાં SSC બોર્ડમાં 92.50% આવેલ છે. હું ખૂબ ખૂબ આભારી છું અમારા માધાપરના ડાયરેક્ટર શ્રી શેફાલીબેન મોરાણીને અને અમારા મોરાણી સરને કે જેને અમને ખૂબ જ મહેનત કરાવી અમને આટલા ટકા મેળવ્યા. અને હું ખાસ કરીને આભારી છું અમારા બધા માધાપરના શિક્ષકશ્રીઓને કે જેઓ અમને ખૂબ મહેનત કરાવી અમને, અને માધાપરમાં એક બ્રાન્ચ ખોલી જેના માટે અમને ઉમાકન અભ્યાસ કરવા મળ્યું. નમસ્તે, હું રીતિ શાહ, કથન શાહની મમ્મી. કથનને અત્યારે 95% આવ્યા છે અને VD સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો છે અને એ આલ્ફા પ્લસ ક્લાસીસનો સ્ટુડન્ટ છે. ટ્યુશન જો SSCમાં કરાવવા હોય અને બેસ્ટ રિઝલ્ટ જોતું હોય તો બસ આલ્ફા, એના સિવાય બીજું કાંઈ વિચારી જ ન શકાય. શું મોહમ્મદ સર મહેનત કરે છે, મોહમ્મદ સર અને એની આખી ટીમ, બધા ટીચરોનો બહુ જ સારો સપોર્ટ રહ્યો છે. આવડે ના આવડે ગમે ત્યારે એની ટાઈમ પૂછો, એક્સ્ટ્રા ક્લાસીસ બધું બહુ સરસ અરેન્જ કરી આપે છે. અને ખાલી એવું નથી કે ભણવાનું જ, ભણવા સાથે બીજી બધી એટલી બધી એક્ટિવિટીઓ કરાવે છે કે છોકરાઓ ફ્રેશ પણ રહે છે સાથે સાથે. અને પ્લસમાં છેલ્લે છેલ્લે જે બધી એક્ઝામ અરેન્જ કરે છે એ ટુ ગુડ હોય છે. Super 30ની છે, પ્રિલિમ છે, પ્રી બોર્ડ છે, એનાથી છોકરાઓ છેલ્લે એટલા તૈયાર હોય છે કે બોર્ડ ટાઈમે એ લોકોને એવું લાગતું જ નથી કે અમે બોર્ડની પરીક્ષા આપીએ છીએ. બસ નોર્મલ પરીક્ષા જેમ એકદમ રિલેક્સ થઈ અને એ લોકો એક્ઝામ દેવા જાય છે. અને રિઝલ્ટ તો તમે બધા જોવો જ છો કે કેટલો સરસ આવ્યો છે, આટલા બધા A1 ગ્રેડમાં, A2 ગ્રેડમાં. એટલે ખરેખર મોહમ્મદ સર થેન્ક યુ, અને તમારી ટીમને પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ કે તમે અમારા દીકરાઓને આટલા બધા તૈયાર કર્યા. હંમેશા આનાથી પણ વધારે આગળ વધતા રહો એવી આલ્ફા પ્લસની અમારી હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ. હું બીજલ મલેશા, મધર ઓફ તીર્થ મલેશા. આજે જ્યારે તીર્થનું રિઝલ્ટ આવ્યું છે 10th બોર્ડમાં 97.16% એ 99.93 PR, ઓલમોસ્ટ ગુજરાતમાં રેન્ક જોઈ તો 7th છે. હવે આટલી સરસ સફળતા જે મળી છે એનો શ્રેય હું એમ કહું કે તીર્થની કન્ટિન્યુઅસ એફર્ટ છે કે એનું સિસ્ટમેટિક વર્ક છે, તો એ બહુ ઓછું અને અધૂરું લાગે. કેમ કે આ પૂરેપૂરી સફળતાનો તીર્થની સાથે સાથે શ્રેય જાય છે મોહમ્મદ સરની મસ્ત સપોર્ટ, તો સોરઠિયા સરનું સંપૂર્ણ માર્ગદર્શન, અર્જુન સરનો એક અદ્ભુત એફર્ટ અને સલામ સરનો સુપર વર્ક. આ બધાનું જે કોમ્બિનેશન છે ને એ તીર્થની સફળતામાં દેખાય છે. અને
અત્યારે મારા ખ્યાલથી લગભગ આલ્ફા પ્લસમાંથી 300 થી 325 જેવા સ્ટુડન્ટ્સ ગુજરાતી માધ્યમ, ઇંગ્લિશ મીડિયમ, માધાપર, ગુજ બધી જ બ્રાન્ચીસ સાથે કરીએ ને તો લગભગ 300 થી 325 જેવા સ્ટુડન્ટ્સ 10th બોર્ડની એક્ઝામ આપી છે. અને એમાંથી આલ્ફા પ્લસના સ્ટુડન્ટ જે 300 થી 325 રિઝલ્ટ જે એક્ઝામ આપી છે ને એમાંથી A1 ગ્રેડ મેળવનારા 48 સ્ટુડન્ટ્સ છે અને A2 ગ્રેડ મેળવનારા 92 સ્ટુડન્ટ્સ છે. એટલે આલ્ફા પ્લસે એક જોરદાર સફળતાના શિખરો સર કર્યા છે. આટલી સફળતા પાછળ એ લોકોની ખૂબ 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 મહેનત છે. ક્યારે પણ તમને ગાઈડન્સની જરૂર છે, સપોર્ટની જરૂર છે, એની ટાઈમ 24/7 એમ કહીએ ને તો એ લોકો હાજર જ છે. અને છોકરાઓને એક્ઝામથી પહેલાં એટલું સરસ પ્રિપરેશન કરાવે છે કે એક્ઝામ ટાઈમે છોકરાઓ ફૂલ્લી રિલેક્સ હોય છે. અને એ લોકોને લાસ્ટ બોર્ડ એક્ઝામનું જે પેપર લખવા ટાઈમે આ જે રિલેક્ઝેશન જે બહુ સરસ કામ કરે છે ને એ આ લોકોની મહેનતનું છે કે જે પહેલાંથી જ એ લોકોને એટલું રેડી કરી દે છે કે લાસ્ટ ટાઈમે કોઈ બર્ડન લાગતું જ નથી. જ્યારે બોર્ડની એક્ઝામ આવે છે ને ત્યારે એ લોકો બિલકુલ સ્ટ્રેસ ફ્રી હોય છે. સાથે સાથે એ લોકો એક્સ્ટ્રા કરિક્યુલર જે એક્ટિવિટીઝ લેતા હોય છે એ પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે કે ભણવાની સાથે છોકરાઓને થોડું થોડું એન્જોયમેન્ટ પણ મળે છે. હવે બીજી વાત કરું કે આજે તીર્થ કે એની ખૂબ ગમતી સ્કૂલ સંસ્કાર સ્કૂલ તીર્થના એટલે આટલી સરસ સફળતા માટે આલ્ફા પ્લસ તો નો ડાઉટ પૂરી આલ્ફા પ્લસની ટીમ છે ને ખૂબ ખૂબ સરસ કામ કર્યું છે. પણ એની પોતાની જે ગમતી સંસ્કાર સ્કૂલ છે ને એનો પણ ખૂબ સરસ સપોર્ટ અને ગાઈડન્સ એને મળ્યો છે. એટલે તીર્થ આજે આટલા સરસ સફળતાના શિખરો સર કરી શક્યો છે. અને અમે આ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હજી પણ ભવિષ્યમાં આનાથી પણ વધારે ને વધારે સફળતા સર કરે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને થેન્ક યુ સો મચ, વેરી વેરી થેન્ક યુ મોહમ્મદ સર એન્ડ ફૂલી એન્ટાયર ટીમ. મારું નામ અર્જુનદાન ગઢવી છે. હું છેલ્લા 7 વર્ષથી આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર ખાતે વિજ્ઞાનના શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. આ વર્ષે મારા પરિણામમાં અદ્ભુત સફળતા અમને પ્રાપ્ત થઈ છે. અને હું તમને કહું તો 59 એવન ગ્રેડ ધોરણ 10 અને 12 થઈને 59 59 એવન ગ્રેડ પ્રાપ્ત કર્યા છે અને 130 જેટલા એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. એટલે આ કદાચ એમ કહીએ તો ચાલે કે આ સપનાથી વિશેષ છે કાંઈક ને બહુ આનંદ છે. આના પાછળનું હું તમને કહું તો ઘણા એવું પૂછે કે આમાં કંઈ શું કમાલ છે, તો હું આના માટે સૌથી પહેલો શ્રેય અમારા આલ્ફા પ્લસના સંચાલક શ્રી એવા મોરાણી સાહેબને આપું છું અને તેમજ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર માધાપરના સંચાલક શ્રી એવા શેફાલીબેનને આપું છું. કારણ કે આમાં કોઈ જંતરમંતર નથી, એજ્યુકેશન છે. અહીંયા કોઈ જંતરમંતર ન હોય, અહીંયા છે માત્ર પ્લાનિંગ. સાહેબનું પ્લાનિંગ, આટલા વર્ષનો સાહેબનો જે અનુભવનો નિચોડ છે એ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે. અને આજે જે કંઈ સફળતા મળી છે એનામાં જો હજી કોઈને આપણે શ્રેય આપવો હોય તો વાલીઓને સાહેબ. કારણ કે આલ્ફા પ્લસના જે કંઈ છે એ બધા વાલીઓ છે સાહેબ. એની સલાહ કયો, એના સહકાર કયો કે પછી એની મદદ કયો, જે કાંઈ પણ અમને મળતું રહે છે. અને આ મારા વાલીઓના બધાના હૃદયમાં રહેતા વિદ્યાર્થીઓ એની મહેનત છે સાહેબ. વિદ્યાર્થીઓ ઉદાર દિલના હોય છે, એ પોતે મેળવેલી સફળતા છે એમ વહેંચી દેતા હોય છે, પણ ખરેખર એના મહેનતની આ સફળતા છે. તો અમને ખૂબ જ આનંદ છે. અને આલ્ફા પ્લસની જો હું વાત કરું સાહેબ તો આલ્ફા પ્લસમાં બાળકના સર્વાંગી વિકાસની વાત થાય છે. ઘણા એમને એમ પૂછે કે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, તો હું તમને કહું કે અગર મને આંકડો એક્ઝેક્ટ નહીં તો 450 થી 500 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપવા માટે ગયા હતા. એમાંથી 190 જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેને બેનર પર લગાડી શકાય. તો આટલા બધા વિદ્યાર્થીઓ જ્યારે સફળતા પ્રાપ્ત કરી છે તો ઘણા એમ કે આ માત્ર એજ્યુકેશનની વાત કરો છો, તો એવું બી નથી. ખાલી શિક્ષણની વાત આલ્ફા પ્લસમાં નથી થતી, સર્વાંગી વિકાસ થાય છે. અહીંયા સાયન્સ ડે ઉજવાય, અહીંયા બંધારણ દિવસ ઉજવાય, અહીંયા પ્રવાસ જઈએ, અહીંયા કેટલી કેટલી પ્રવૃત્તિઓ કરીએ, ક્રિકેટ રમીએ, બોક્સ ક્રિકેટ રમીએ, આવી અનેક પ્રવૃત્તિઓ સાથે અમે ભણતર સુધી જતા હોઈએ છીએ. કારણ કે એક માં હોય નાનકડા બાળકને જમાડે તો બાળક જમતું ન હોય ને એટલે માં એને ઘણી વાર રમે, ગીત ગાય, એમ કરીને એના મોઢામાં કોડિયો મૂકી દે. બસ અમારું પણ કાંઈક એવું છે કે રમતા રમાડતા એના મોઢામાં ક્યારેક એજ્યુકેશનનો કોડિયો મૂકી દઈએ, એની ખરેખર ક્યારેક બાળકને પણ ખ્યાલ ન હોય. તો આવું ઘણું બધું અહીંયા થતું હોય છે અને અમે આજે ખૂબ જ આમ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ, એને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તો આ સફળતા માટે હું સર્વેનો આભારી છું. એમાં વિદ્યાર્થીઓ હોય, વાલીઓ હોય, મોરાણી સાહેબ હોય, તેમજ સાથે સાથે સાહેબ કાયમ એક વાત કરે કે આ જે વડ ઊભું છે એની વડવાયું સુંદર હોય ને તો આ વડ સુંદર લાગે, એવા સૌ ઉત્સાહી શિક્ષક મિત્રો કે જેનો આમાં ખૂબ સહભાગ છે, જેના કારણે આ પરિણામ મળ્યું છે. અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આનાથી વિશેષમાં વિશેષ પરિણામ અમને મળતું રહે. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. હું આલ્ફા પ્લસના સંચાલક મોરાણી સાહેબ. આપ સૌ જાણો છો કે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવ્યું છે. બધી જગ્યાએ વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છે અને જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં પણ દરેક શિક્ષકોની મહેનત અત્યારે જોવા મળી છે. અને ખૂબ જ રિઝલ્ટ ઊંચું આવવાનું કારણ ખાસ કરીને SSCમાં
SSCમાં જે આપણે જનરલ ઓપ્શન હતો એનો વિદ્યાર્થીઓને ભરપૂર લાભ મળ્યો છે. તો અમારા ક્લાસની જો વાત કરું તો ધોરણ દસમામાં A1 ગ્રેડમાં 48 વિદ્યાર્થીઓ, જ્યારે A2 ગ્રેડમાં 92 વિદ્યાર્થીઓ આવ્યા છે. ગયા વર્ષે હું વાત કરું તો SSCમાં અમારા 14 જ વિદ્યાર્થીઓ માત્ર A1 ગ્રેડ આવ્યા હતા, જ્યારે આ વખતે 48 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ આવ્યા. તો એ ખરેખર ખૂબ જ ખુશીની લાગણી છે. એ રીતે આપણે વાત કરીએ બારમાની, તો બારમામાં A1 ગ્રેડ 11 વિદ્યાર્થીઓ હતા આવ્યા છે, અને A2માં 38 વિદ્યાર્થીઓ આવ્યા છે. ગયા વર્ષે અમારા A1 ગ્રેડમાં 7 જ વિદ્યાર્થીઓ આવ્યા હતા, જ્યારે આ વખતે 11 આવ્યા છે. તો ત્યાં પણ અમને અમારી મહેનતનો ખૂબ જ ફળ મળ્યો છે, અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મહેનત કરી છે. અને આ બધી આજે રિઝલ્ટ ઊંચું આવ્યું છે એના પાછળ આલ્ફા પ્લસના ખાસ કરીને વિદ્યાર્થીઓના જે વાલીઓ છે એમનો અમને ખૂબ જ સહકાર મળે છે. અને મારું તો પ્લાનિંગ હોય જ છે, પણ એ પ્લાનિંગનો અમલ કરવામાં મારા ગુરુજનો છે, જે મારા શિક્ષકોની ટીમ છે, એનો પણ બહુ જ મહત્ત્વનો ફાળો છે. અને ખાસ કરીને છેલ્લે અમે જે બોર્ડની પરીક્ષા હોય એનાથી પહેલાં 2 મહિના જાન્યુઆરી ને ફેબ્રુઆરીમાં અમે જે બોર્ડની પદ્ધતિ મુજબ જ જે પરીક્ષાઓ લઈએ છીએ, 4 રાઉન્ડ લઈએ છીએ, એ 4 રાઉન્ડમાંથી 3 રાઉન્ડ ક્લાસમાં જ લઈએ છીએ, અને 1 રાઉન્ડ અમે અન્ય શાળામાં લઈએ છીએ, જે બિલકુલ બોર્ડની મેથડ મુજબ જ હોય છે. તો આ જે 4 પરીક્ષાઓ લેવાય છે ને, મને એવું લાગે છે કે એનો એ બહુ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહે છે. કારણ કે એ જે પરીક્ષાઓ લેવાય છે એનાથી વિદ્યાર્થીઓને પોતાની જે ભૂલો હોય છે, પેપરમાં થયેલી ભૂલો, એનો ખ્યાલ આવે છે. શિક્ષકોને પણ ખ્યાલ આવે છે કે હવે કયા વિદ્યાર્થીને કયા વિષયમાં મદદ કરવી, અને વાલીઓની જે પણ અપેક્ષા હોય છે એ અપેક્ષા પ્રમાણે પોતાનું બાળક કાર્ય કરે છે કે નહીં એ પણ એને ખ્યાલ આવે છે. તો એ પરીક્ષાઓ લેવાથી બહુ જ ફાયદો થાય છે, અને આ જે ઊંચું રિઝલ્ટ આવ્યું છે એનું કારણ આ પણ હોઈ શકે. અને બીજું તો અમે દરેક પ્રકરણની બાદ અમે એક યુનિટ ટેસ્ટ લેતા હોઈએ છીએ, અને એમાં ઓછા માર્ક્સ આવે છે તો એની પાછી ફરીથી અમે યુનિટ ટેસ્ટ લેતા હોઈએ છીએ. તો એ બધું જે અમારું જે વર્ક છે એ વર્કની અત્યારે અમને અત્યારે એના લીધે જ અમને આ સરસ રિઝલ્ટ મળી રહ્યું છે. તો આજે જે ખૂબ જ સરસ રિઝલ્ટ લઈ આવનાર વિદ્યાર્થીઓ છે એમને ખૂબ જ અભિનંદન આપું છું. અને ખાસ કરીને હું એમ કહીશ કે માધાપર શાખા જે આલ્ફા પ્લસની બ્રાન્ચ છે, જે પહેલાં જ વર્ષે અમે માધાપરમાં આ વર્ષે અમે રિઝલ્ટ જે મળ્યું છે એ ખરેખર બિરદાવવાલાયક છે બહુ. કારણ કે પહેલાં જ વર્ષે માધાપરમાં SSCમાં A1 ગ્રેડ મેળવનાર 8 વિદ્યાર્થીઓ, જ્યારે A2 ગ્રેડ મેળવનાર 21 વિદ્યાર્થીઓ, અને માધાપરમાં પહેલાં જ વર્ષે 100% રિઝલ્ટ આવ્યું. એના ડાયરેક્ટર શેફાલીબેનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને ત્યાંના શિક્ષકોની ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઓલ ઓવર આપણે જોઈએ તો બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ છે, અને અત્યારે બધાના ચહેરા ઉપર ખુશીની લાગણી છે. અને અમે માત્ર એજ્યુકેશન નહીં પણ સર્વાંગી વિકાસ માટે અન્ય પણ ઘણી બધી એક્ટિવિટીઓ કરતા હોઈએ છીએ, જેનું પણ એમાં મહત્ત્વનો ફાળો હશે રિઝલ્ટમાં. બસ આ રીતે વિદ્યાર્થીઓને સતત અમે મહેનત કરી છે, અને ખાસ કરીને જે વીક સ્ટુડન્ટ હોય છે અમારા પાસે, ખાસ કરીને કે જે 9મા ધોરણમાં જેનો પાયો નબળો રહી ગયો છે, એવા વિદ્યાર્થીઓ પાછળ તો અમે એક વિશિષ્ટ મહેનત કરતા હોઈએ છીએ. ખાસ છેલ્લા 2 મહિના એ લોકોને કે રીતે પાસ કરી શકાય એને ધ્યાનમાં લઈ અને નાની નાની એક પરીક્ષાઓ રાખતા હોઈએ છીએ, એના વાલીઓનો સહકાર લેતા હોઈએ છીએ, અને રાતના 9 વાગ્યા સુધી એ લોકો પાછળ અમે મહેનત કરીએ છીએ, અને સવારના પણ વહેલી સવારના બોલાવી એ લોકો પાછળ અમે મહેનત કરીએ છીએ. કદાચ એના જ લીધે અમારું રિઝલ્ટ ખૂબ જ સરસ આવ્યું છે. માધાપરનું 100% રિઝલ્ટ, અને ભુજમાં માત્ર 2 જ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, એટલે ભુજનું પણ બહુ સારું રિઝલ્ટ છે. તો બસ સર્વે સફળ થયેલ વિદ્યાર્થીઓને આલ્ફા પ્લસના સંચાલક હું મોરાણી સર ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને વાલીશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને જ્યાં જ્યાં એમની મદદ જોઈતી હતી ત્યાં એ વાલીઓએ અમને ખૂબ જ મદદ કરી છે. અને મારા ગુરુજનોને પણ ખૂબ જ ધન્યવાદ પાઠવું છું કે પોતાના ફેમિલીને સાઈડમાં મૂકી અને એ લોકોએ વિદ્યાર્થીઓ પાછળ ખૂબ જ મહેનત કરી છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.